नमस्कार मित्रों, आज आपणे धोरण 4 ना हूहू एटले के गुजराती विषयना फरी एक लटार एक एटले के पुनरावर्तन एक ना भाग एक नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशुं। जोईए प्रश्नोना जवाब आपो। पहेलो सवाल, खिस्सु सूरज दादाथी केम डरी गयुं? उत्तर, खिस्सु सूरज दादानी लांबी लांबी मूछो जोईने डरी गयुं। बीजो सवाल, दाजवा छता खिस्सु धोबी काका पासेथी केम भागी न गयुं? उत्तर, खिस्साने पोतानी करचलीओ दूर करवी हती तेथी दाजवा छता ते धोबी काका पासेथी भागी न गयो। त्रीजो सवाल, कुकड़ीने ऊंचे उड़वानो प्रयत्न करता कोण कोण रोकतु हतु? उत्तर, कुकड़ीने ऊंचे उड़वानो प्रयत्न करता कुकड़ीनी बहनपणी, कुकड़ीनी मां, कुकड़ो अने कागड़ो रोकता हता। त्यार पछी जोईए चौथो सवाल, दिव्येशे रिया नेहा शरीफा भव्या धर्म अने नैनेश माटे कई कई राखड़ीओ बनावी केम? उत्तर, दिव्येशे रियाने कारेलानुं शाक खूब भावतुं होवाथी तेना माटे कारेला राखड़ी, नेहाने लाकड़ू गमतुं होवाथी तेना माटे लाकड़ाना पारावाळी, शरीफाने सूतर गमतुं होवाथी तेना माटे सूतरनी, भव्याने घुघरा प्रिय होवाथी तेना माटे घुघरावाळी, धैर्यने चित्रकार हतो तेथी तेना माटे मेघधनुषवाळी, नैनेशने कापड़ गमतुं होवाथी तेना माटे कापड़ना फूलवाळी फूल राखड़ी बनावी हती। त्यार पछी जोईए पांचमो सवाल, रक्षाबंधनना दिवसे दिव्येशनो हाथ खाली केम हतो? दिव्येशने कोणे राखड़ी बांधी? उत्तर, रक्षाबंधनना दिवसे दिव्येशनो हाथ खाली हतो केम के एनी बे वर्षनी ढींगली जेवी बहन थोड़ा समय पहला ज बीमारीमां संपड़ाईने आ दुनिया छोड़ी गई हती। दिव्येशने रियाए राखड़ी बांधी हती। छठो सवाल, बकरीनुं बच्चू सिंह परिवार छोड़ीने केम जतुं रह्युं? उत्तर, सिंहणना कहेवाथी बकरीनुं बच्चू समझी गयुं के पोते बकरो छे, हवे सिंहनुं बच्चू सिंह थयुं छे तेथी कोई दिवस तेने पण ते पूरो करी नाखशे। आ विचारथी बकरीनुं बच्चू सिंह परिवारने छोड़ीने जतुं रह्युं। त्यार पछी जोईए सातमो सवाल, दांत आव्या पछी अक्षय शुं शुं खाई शके छे? उत्तर, दांत आव्या पछी अक्षय भेळ भूसू भજિયા ने भात खाई शके छे। त्यार पछी जोईए आठमो सवाल, મહાસાગરનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું કેમ? ઉત્તર, મહાસાગરનું પાણી ચોખ્ખું હોય કેમ કે તે વહેતું જ રહે છે। ત્યાર પછી જોઈએ નવમો સવાલ, નદી તળાવ દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ પવાલા ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે? ઉત્તર, નદી તળાવ તથા દરિયા કિનારે લોકો નાસ્તો કરીને ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે, ચા કોફી જ્યુસ પાણી પીને ખાલી પવાલા ફેંકે છે, ચાલતા કે દોડતા તૂટી ગયેલા ચંપલ ફેંકી દે છે, પવન આવતા તે ઉડીને નદી તળાવ અને દરિયામાં જાય છે। આ રીતે નદી તળાવ અને દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ પવાલા ચંપલ જેવો કચરો થાય છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, શબ્દોનો અર્થ જાણો, તે શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો। જુઓ, પહેલું ભાડુઆત, એટલે કે ભાડુઆત ભાડૂત અને ભાડું આપી રહેનાર। પહેલો અહીંયા વાક્ય જોઈએ તો કેટલાક લોકોને પોતાનું ઘર હોય છે જ્યારે કેટલાક ભાડુઆત તરીકે રહે છે। બીજું વાક્ય, જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે, તેઓ ત્યાં ભાડુઆત તરીકે રહે છે। ત્રીજું વાક્ય આપણે જાતે બનાવીએ, અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું ચૂકવે છે। જોઈએ બીજો શબ્દ તકલાદી, જેનો અર્થ થાય છે જલ્દી તૂટી જાય તેવું। પહેલું વાક્ય, પ્લાસ્ટિકની માપપટ્ટી સાવ તકલાદી છે, વારા ઘડીએ તૂટી જાય છે। બીજું વાક્ય, પહેલાના કાચ તકલાદી આવતા હવે તો બંદૂકની ગોળીથી ન તૂટે, તેવા મજબૂત કાચ આવી ગયા છે। ત્રીજું વાક્ય આપણે જાતે બનાવીએ, તમે તકલાદી ખુરશી લાવ્યા તે તૂટી જ જાય ને। ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજું, અવનવી, જેનો અર્થ થાય છે નવતર અથવા તો નવી જાતની। માયા કહે, મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ। નેહા કહે,
હું પણ જાત જાતના ચીપલા ભેગા કરું છું, મારો સંગ્રહ જોવો છે। ત્યાર પછી ચાર નંબર ઉપર આપણને શબ્દ આપેલો છે પરચુરણ, જેનો અર્થ થશે ફાલતુ અથવા તો ખાસ મહત્વનું નહીં। જો ધારાબેન શું કહે, આ હેરીનો રૂમતો જુઓ, પ્લાસ્ટિકના ઢાંકણ, તૂટેલી બંગડીઓ જેવી બધી છૂટક વસ્તુઓ આમ તેમ પડેલી છે। મયંકભાઈ કહે, એમાં શું, હું નાનો હતો ત્યારે મને પણ આવી પરચુરણ વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો। ત્યાર પછી પાંચમો શબ્દ આપેલો છે હતાશ, જેનો અર્થ થશે નિરાશ અથવા તો નાસીપાસ। જો શિયાળે ઘણા કૂદકા માર્યા છતાં દ્રાક્ષ સુધી ન પહોંચી શકાતા તે હતાશ થઈ ગયું। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, આપેલા વાક્યો માટે કાઉન્સમાંથી યોગ્ય ઇમોજી પસંદ કરો, તમારા મિત્રો સાથે સરખાવો કે તમારા કરતા તેમણે જુદું દોર્યું છે કે કેમ। જો જુદું દોર્યું હોય તો શિક્ષકની મદદથી તેના કારણોની વર્ગમાં ચર્ચા કરો। જો જા અહીંથી, એના માટે તમે કંઈક આવું ઇમોજી દોરી શકો। ત્યાર પછી બાપરે, એના માટે તમે આ પ્રકારનું ઇમોજી દોરી શકો। ત્યાર પછી કેવું સરસ, તો એના માટે તમે આ પ્રકારનું ઇમોજી દોરી શકો। ત્યાર પછી શાબાશ, તો આ વેલડન એટલે કે તમારા અંગૂઠાવાળું તમે ઇમોજી દોરી શકો। કેટલું સુંદર, તો એના માટે આવું પણ દોરી શકાય। ત્યાર પછી કેવી મજા, તો એના માટે તમે આ પ્રકારનું ઇમોજી દોરી શકો છો। છી, તો જો એના માટે આવું દોરી શકાય। ત્યાર પછી ઓ મા, તો આ પ્રકારે દોરી શકાય। અને વાહ, તો એના માટે આવું પણ દોરી શકાય। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર, તો તમારામાંથી શું બોલાઈ જાય એ તમારે લખવાનું છે। જો હંસ, બચી ગયા, કેવી નવાઈ, કેવી સુંદર, બાપરે, કેવો સમજુ, કેવી મજા આવે, કેવો પ્રેમ, વાહ, અરે, પેટ ફાટી જવાનું વગેરે જેવા શબ્દો કાઉન્સમાં આપેલા છે। જુઓ, પહેલું વાક્ય આપેલું છે, તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ, તો તમારાથી કયો શબ્દ નીકળે, કેવી મજા આવે। ચાલો ત્યાર પછી બીજું વાક્ય, તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય, તો તમે બચી ગયા। ત્યાર પછી ત્રીજું વાક્ય, તમને ચમકતા પીળા રંગની એક લખોટી જડી, તો તમે કહેશો કેવી સુંદર। ચોથું, તમારા મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી, તો તમે કહેશો વાહ। ત્યાર પછી પાંચમું, પપ્પા તમારા પર ગુસ્સે થયા છે, તો તમે કહેશો બાપરે। છઠ્ઠું, સિંહને બકરીના બચ્ચા ઉપર વહાલ આવ્યું, તો તમે કહેશો કેવો પ્રેમ। ત્યાર પછી સાતમું, દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો, તો તમે કહેશો કેવો સમજુ। આઠમું, મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યો, તમે કહેશો કેવી નવાઈ। નવમું, કૃષ્ણને જોઈને કાળી નાગે ફૂફાડો માર્યો, તો એમાં તમે કહેશો બાપરે। દસમું, ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માંગ્યું, તો એમાં તમે કહેશો અરે, પેટ ફાટી જવાનું। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ, કુકડીને ઊંચે ઉડવાનું મન હતું, બહેનપણીઓ, તેની મમ્મી, કૂકડો એમ બધા તેની મજાક ઉડાવતા, એક વખત બિલાડીથી બચવા જતા એ ઊંચા પથરા પર પહોંચી અને ઉડી, પોતે થોડું વધારે ઊંચું ઉડી શકે તે જોતા એના આનંદનો પાર ન રહ્યો, હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી અને વધુ ઊંચે પહોંચવા લાગી। પ્રશ્નો બનાવી જવાબ માટે પ્રશ્નો બનાવો, તો જુઓ, પહેલો, બહેનપણીઓ માને કૂકડો, તો જવાબ આવશે કે કૂકડાની મજાક કોણ ઉડાવતા। ત્યાર પછી બીજું આપેલું છે ઊંચા પથ્થર પર, તો પ્રશ્ન બની શકે બિલાડીથી બચવા જતા કુકડી ક્યાં પહોંચી। ત્યાર પછી ત્રીજું આપેલું છે બિલાડીથી બચવા જતા, તો પ્રશ્ન બનાવી શકાય કુકડી પથ્થર પર શા માટે પહોંચી। ત્યાર પછી ચોથું આપેલું છે પોતે થોડું ઊંચે ઉડી તેથી, તો પ્રશ્ન આ પ્રમાણે બને કુકડીના આનંદનો પાર કેમ ન રહ્યો। પાંચમું, થોડું વધારે ઊંચે પહોંચવા, તો વાક્ય બનશે કુકડી શા માટે વધુ મહેનત કરવા માંડી। પ્રશ્ન નંબર છ, કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો, તો અહીં તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કોષ્ટક આપવામાં આવેલું છે। તો જોઈએ તેના ઉપરથી પહેલો સવાલ, ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ ખાલી જગ્યા થઈ ગયો, તો જવાબ આવશે ચકિત। અહીંયા પણ આપણે ચકિત ઉપર
चौरस बॉक्स कर्यो छे। बीजू, काना ने नानपणथी वांसळी वगाड़वानी बहु खाली जग्या हती, तो जवाब आवशे होश। अहीं पण तमे जोई शको, होश उपर आपणे लंबचोरस बॉक्स दोर्यो छे। त्रीजू, शिकारी ने जोईने पक्षीए पोतानी पांखो खाली जग्या लीधी, तो जवाब आवशे संकेली। अहीं तमे जोई शको, संकेली उपर आपणे लंबचोरस बॉक्स दोर्यो छे। चौथू, उर्विल सुंदर रमकड़ा बनावतो, ते काम करे त्यारे तेना मित्रो तेने खाली जग्या करता, तो जवाब आवशे निरख्या। चलो त्यार पछी आपणे जोईए पांचमू, जन्मदिने संगीता पप्पा पासे नवी साइकलनी खाली जग्या लईने बेठी, तो जवाब शुं आवशे रढ। अहीं तमे जोई शको छो। छठ्ठू, भाई बहन लीमडानी डाळीए हिचको बांधी खाली जग्या हता, तो जवाब आवशे झूलता हता। सातमू, कागड़ा भाई तो वात वातमां बधाने सलाह ज आप्या करता, तेथी काबर तेमने खाली जग्या कहती, तो जवाब आवशे दोड़ी डाह्या। फरी एक लटार ना भाग एक नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। फरी मळीशुं आपणे फरी एक लटार ना भाग बेना संपूर्ण सॉल्यूशन साथे।